નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગજેન્દ્ર ગોહિલ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લાના નેત્રંગ, ઝઘડિયા, વાલિયા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીકંપનો આંચકાને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ઘરોની બહાર દોડી ગયા હતા, જ્યારે આ ધરતીકંપનું એપી સેન્ટર ભરૂચ જિલ્લાથી 48 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું હતું. આજરોજ ભરૂચ જિલ્લાના 3 તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના હળવા આંચકા લોકોએ અનુભવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આજે સાંજના 4:57 તાપી જિલ્લાના વ્યારા સહિત આજુબાજુના ગામોમાં ભૂકંપના હળવા આંચકા આવ્યા હોવાની વિગતો આવ્યા બાદ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા, વાલિયા, ઝઘડિયા તાલુકાના ગામોમાં પણ ધરતીકંપના નાના આંચકાઓ આવ્યા છે. નેત્રંગ ગામના લોકોના કહેવા મુજબ 1-2 વર્ષ પહેલા પણ હળવા આંચકા આવ્યા હતા. આજે આંચકા આવતા અનુભવ્યો હતો અને હળવા આંચકાને પગલે નેત્રંગ બજારમાં તેમજ ગામના લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. ભારે ગભરામણ થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે વાલિયા તાલુકામાં અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર હળવા આંચકા વાલિયા તથા આજુબાજુના ગામોમાં લોકોએ અનુભવ્યા છે. જ્યારે ઝઘડિયા તાલુકાના વાસણા, ધારોલી, માલજીપુરા વિસ્તારમાં પણ લોકોએ ધરતીકંપના આંચકા અનુભવ્યા હતા. લોકો હળવા આંચકાને અનુભવથી ઘરની બહાર દોડી આવ્યા હતા. જાણવા મળતી વિગતો અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં દેડિયાપાડા તેમજ નેત્રંગ, તાપી અને ઝઘડિયા સહિત વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવ્યા છે અને તે ભરૂચ જિલ્લાથી 38 કિલોમીટર દૂર તેનો એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. 3.7 નો આંચકો હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ તો લોકો ભારે ડર અનુભવી રહ્યા છે, ત્યારે નેત્રંગના લોકોના કહેવા મુજબ આ આંચકો ભારે હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આજે 4:57 ભૂકંપનો જોરદાર આંચકો આવતા અમે અનુભવ્યો. ત્યારબાદ અમે ફટાફટ દુકાનમાંથી બહાર નીકળી ગયા ને બધા ગામજનોથી બજારના સંપૂર્ણ લોકો બધા ઘરમાંથી દુકાનમાંથી બહાર આવી ગયા. 4:57 નેત્રંગ ગામમાં ગાંધી બજાર વિસ્તારમાં જ્યારે મેં ઊભો હતો ત્યારે ભૂકંપનો એકદમ જોરદાર આંચકો આવ્યો અને એકદમ ગભરાટ ફેલાઈ ગયો અને ગામજનો અને દુકાનદારો દુકાન છોડીને બહાર રોડ પર ભૂકંપના ભય હેઠળ બહાર નીકળી ગયા હતા, ભૂકંપના ડરથી એમ. અમને સાંજે 5 વાગે ભૂકંપનો જોરદાર આંચકો આવેલો છે. અમે બધા ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી આવ્યા હતા. ગામજનોને ભયનો માહોલ હતો, બધા ગામવાળા ઘરની બહાર નીકળી આવ્યા હતા, એટલો ભારે ભૂકંપનો આંચકો હતો. ભરૂચ જિલ્લાના વાકરા તાલુકાના તમામ ધર્મના લોકોએ કઠવા સહિત દુષ્કર્મની ઘટના અંગે ભારે વિરોધ કરી મૌન રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની માસૂમ બાળક પર પાશવે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા તેમજ યુપીના ઉન્નાવ, ગુજરાતમાં ઘટેલી શરમજનક સામૂહિક બળાત્કારની ઘટનાઓમાં ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી બળાત્કારોને નરાધમોને ફાંસી આપવા અને પીડિતાઓને ન્યાય મળે તે માટેની સાથેની અધમ અને ક્રૂર વર્તાવ આચરનારા નરાધમોને નસીહત મળે તેવી માંગણી ભારત દેશના ખૂણાખૂણાથી ઉઠવા પામી છે. ત્યારે ગેંગરેપ પીડિતા માસૂમ આસિફાના સમર્થનમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટી ગુજરાતના નેજા હેઠળ મૌન રેલી યોજાઈ હતી. નગરના એસટી ડેપોથી નીકળેલી રેલી ચીમન ચોક મેઇન બજાર થઈ આગળ કોટવાડા માર્ગેથી મામલતદાર ઓફિસ પહોંચી, જ્યાં ફરજ પર હાજર મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. મૌન રેલીમાં વાગરાનગર ઉપરાંત તાલુકાના અનેક ગામોના આસપાસ પંથકના દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની માસૂમ બાળકી આસિફા પર બળાત્કારની હત્યા ઘટનાને દેશમાં હડકંપ મચાવી દીધું છે, ત્યારે ભારતભરમાં બળાત્કારના આરોપીઓ પર ચોપડી તરફથી ફિટકાર ની લાગણી વરસી રહી છે. જમ્મુ કાશ્મીરમાં 8 વર્ષે માસૂમ બાળકી પર દુષ્કર્મ ત્યારબાદ તેની હત્યા કરી દેવાની ઘટનાએ સમગ્ર ભારત દેશની બાળકીઓની સલામતી માટે પડકાર ઉભો કરી દીધો છે, જેને પગલે સમગ્ર દેશમાં ઠેર ઠેર શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દેશભરના વિવિધ રાજ્યોમાં મામલે પીડિતાઓને ન્યાય માટે ઠેકઠેકાણા દેખાવો તેમજ વિરોધ પ્રદર્શનો થકી વિરોધો નોંધાવવામાં આવી રહ્યો છે. પીડિતાઓને ન્યાય અપાવવા માટે ભરૂચના વાગરા ખાતે બસ ડેપોથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી હતી. રેલીમાં રમણ પટેલ, મુસ્તાક દલાલ, જાવીર પટેલ, એડવોકેટ મકબૂલ રાજ, ચીમન ભાઈ રાજદાર, સાજીદ રાજ, મહેબૂબભાઈ સહિત ગામના આગેવાનો જોડાયા હતા. આ અંગે સાજીદભાઈ રાજે આ અંગે માંગણી કરતા જણાવ્યું હતું કે મારું નામ સાજીદભાઈ રાજ છે. અમે બધા વાગરાના હિન્દુ અને મુસલમાન ભાઈ ભેગા મળીને જે ભારતભરમાં બળાત્કારની હત્યાઓ થઈ રહેલી છે એના બળાત્કારીઓને સખ્તિસખ્ત સજા મળે એ માટે અમે ભેગા મળી ને મામલતદાર સાહેબને આવેદન પત્ર આપેલ છે, જેમાં કે સુરતમાં અમારે બળાત્કાર કરી હત્યા કરવામાં આવી, ઉન્નાવમાં બળાત્કાર કરીને પિતાની હત્યા કરવામાં આવીને ખાસ કરીને કથુઆમાં આસિફા બાનુનો રેપ કરી બિલકુલ નિર્દયતાથી રેપ કરીને હત્યા કરવામાં આવેલી છે, જેનું ઇન્ટરનેશનલ મીડિયાએ બી નોંધ લીધી છે અને મહાસચિવ યુએને બી નોંધ લીધી છે.
તો અમારી એ માંગ છે કે તમામ આરોપીઓને ખાસ કરીને કઠુઆમાં રેપ જે આશીવાબેનો રેપ થયેલો છે એને સખ્તી સખ્ત સજા મળે એવી અમારી ભારત સરકારને માંગ છે, જેમાં કે મોદી સરકારનો એક નારો છે કે બેટી બચાવ બેટી પઢાવ, જ્યારે કે ભારત વર્ષમાં બેટી બચે જ નહીં તો બેટી પડશે કેવી રીતે? એટલે અમે કેન્દ્ર સરકારને મોદી સાહેબને માંગ કરીએ છીએ કે કઠુઆના રેપિસ્ટને અને તમામ બળાત્કારીઓને સખ્તી સખ્ત સજા મળે અને એ સજા એવી હોય કે ઇબ્રત બની જાય આવનારા સમય માટે, જેથી બળાત્કારની ઘટનાઓ નાબૂદ થઈ જાય. જ્યારે કે જબ સખ્ત સજાઓ નહીં મળે બળાત્કારીઓ મેં તો આ પ્રથા નાબૂદ નહીં થાય બળાત્કારની. એટલે અમારી માંગ છે કે આરોપીઓને સખ્તી સખ્ત સજા થાય એવી અમે ભારત સરકારને માંગ કરીએ છીએ. અમદનગરપાલિકામાં બે વોર્ડની પેટા ચૂંટણીમાં આજે અંતિમ દિવસે બે અપક્ષ સહિત ભાજપા કોંગ્રેસના ઉમેદવાર મળી કુલ 8 ઉમેદવારી પત્રો ભરીને ઉમેદવાર નોંધાવા પામી હતી. આમોદનગરપાલિકાના પેટા ચૂંટણી માટે આજે અંતિમ દિવસ સુધીમાં કુલ્લે 8 ફોર્મ ભરાયા હતા. આમોદનગરપાલિકાના વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 4ને પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો સહિત આજે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ દિવસ સુધીમાં 8 ઉમેદવારી પત્ર ભરાયા હતા, જેમાં આમોદનગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપના 2 ઉમેદવાર તથા કોંગ્રેસના 2 ઉમેદવારો કુલ મળી 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે વોર્ડ નંબર 4માં ભાજપના 2 ઉમેદવાર તથા કોંગ્રેસનો 1 ઉમેદવારે તેમજ અપક્ષના 1 ઉમેદવારે આમોદ મામલતદાર કચેરી ખાતે આવી પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા. તે ઉલ્લેખનીય રહ્યો કે વોર્ડ નંબર 4માં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાય તેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. ભરતના જાડેશ્વર સ્થિત નર્મદા નદીના કિનારે નર્મદા પાર્કમાં એક્વાજીકા રિવરફ્રન્ટ નામની કંપની ઉઘાડી લૂંટ ચલાવી રહી હોવાની લોક ફરિયાદ ઉઠવા પામી છે. ભરૂચ શહેરના જાડેશ્વર સ્થિત નર્મદા નદીના કાંઠે ભરૂચની પ્રજાના મનોરંજન માટે ગુજરાત પ્રવાસન નિગમ તેમજ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, સાંસદ ભારતસિંહ પરમાર, ધારાસભ્ય દુષણભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ફંડ દ્વારા જિલ્લા કક્ષાની વિવેકાનંદ જોગવાઈના સંયુક્ત ઉપક્રમે 237.8 લાખના મતભાર રકમે નર્મદા પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં નાના બાળકોના રમતગમત માટેના સાધનો, લાખો રૂપિયાના ખર્ચે સ્લાઇડર રોલર સહિતના સાધનો ઉભા કરાયા હતા. જોકે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ આ પાર્કને આધારિત એક્વાજીકા રિવરફ્રન્ટ નામક કંપની સોંપી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે 2016માં સ્વર્ગસ્થ પ્રમુખ સ્વામી મહારાજની અસ્થિ વિસર્જન પ્રસંગે બ્રિજ તૂટી જવાની ઘટનામાં 2 શ્રદ્ધાળુ મહિલાઓના મોતની ઘટના બાદ છેલ્લા 1.5 વર્ષથી સદર બ્રિજનું રિપેર કામ નહીં થતા નાના ભૂલકાઓના રમવા માટે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. આ તકનો લાભ લઈને કોન્ટ્રાક્ટ રાખનાર કંપની દ્વારા વોટર બોટ, બંજી જમ્પિંગ, બિંક ટ્રેમ્પોલિંગ એન્ડ બિગ બાઉન્સિંગ, મિની બાઉન્સિંગ, મિની ટ્રેમ્પોલિંગ એન્ડ ટોય ટ્રેન જેવી ખાનગી રાઇડો ગોઠવી દઈને રૂપિયા 30 થી માંડીને 50 રૂપિયાની તગડી વસૂલ ફી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ખાણાપીણાની વિવિધ હોટલો ઉભા કરીને કોન્ટ્રાક્ટ દ્વારા માસિક રૂપિયા 7,000 થી 10,000 ભાડે પેટે વસૂલતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તદુપરાંત પ્રવાસન વિભાગ દ્વારા નિર્ધારિત કરેલી નીતિ નિયમોના છેડછાડ કરીને 8 વર્ષથી વધુ બાળકોના સહિત વયસ્કો પાસેથી ₹10 એન્ટ્રી ફી પેટે વસૂલ કરાય છે તેની વ્યાપક લોક ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે જિલ્લા કલેક્ટર સમગ્ર મામલામાં રસ દાખવી ભરૂચવાસીઓના મનોરંજન માટે એકમાત્ર નર્મદા પાર્ક ખાનગીકરણનું ગ્રહણ હટાવી નાના ભૂલકાઓને વેકેશન દરમિયાન રમતગમત માટે યોગ્ય સુવિધા મળે તેવા પ્રયાસો કરે તે જરૂર જણાવે છે. આ અંગે ધારાસભ્ય દુષણભાઈ પટેલે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. જાડેશ્વર ખાતે આવેલ નર્મદા પાર્ક અંગેની જે વધારે પડતી ફીઝ કે વધારે પડતા પૈસા વસૂલવાનો જે મામલો મારી સમક્ષ આવ્યો છે એને ખૂબ ગંભીરતાપૂર્વક લીધો છે. ડુડા એટલે માન્ય કલેક્ટરની ઓફિસમાં જે વિભાગને સંભાળતા અધિકારીને પણ મેં વાત કરી છે અને જે પ્રેસના ધ્યાન પર આવ્યું છે એ ખરેખર હું પ્રેસના મિત્રોને પણ અભિનંદન આપું છું કે આવી બાબત આપણે ધ્યાનમાં દોરી છે. નાના બાળકો પાસે અંદર એન્ટ્રન્સ ફી લેવામાં આવે છે અને મનસ્વી રીતે જે પેલી રાઇડ્સ છે એમાં પણ વધારે પડતા પૈસા લેવામાં આવે છે. એ ચોક્કસ એ અંગે ઘટતું કરીશું ને કલેક્ટરશ્રીને પણ અને એ અધિકારીને પણ સૂચના આપી છે કે આના પર એમને બોલાવીને કડકમાં કડક કાર્યવાહી એમના પર થાય. હાસોળ તાલુકામાં સેફ્ટી ક્લિનિકનું આયોજન કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા દિવસની ઉજવણી કરી ગરીબ પરિવારને રાંધણ ગેસના કનેક્શનો રાહત દરે આપવામાં આવ્યા હતા.
68 ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય તારીખ 20 એપ્રિલના રોજ દેશભરમાં એલપીજી પંચાયતો યોજીને ઉજ્વલા દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને ગ્રામ સ્વરાજ્ય અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના 68 ખાતે તારીખ 20/4/2018 રોજ 68 ખાતે એચપી ગેસની એજન્સી નામે પટેલ એચપી ગેસ ગ્રામીણ ગેસ વિતરણ દ્વારા એલપીજી પંચાયતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 68 તાલુકાના વિવિધ ગામોની 52 જેટલી ગરીબ મહિલાઓને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના 2 હેઠળ રાહત દરે રાંધણ ગેસના નવા કનેક્શન આપી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પનાને સાકાર કરવા અને પરંપરાગત બળતણોના વપરાશને કારણે મેસ ધુમાડા ભર્યા ઘરના વાતાવરણથી માંદગીનો ભોગ બનતી બીપીએલ પરિવારોની મહિલાઓને તેમના કુટુંબજનોની આરોગ્યની રક્ષા માટે રાહત દરે એલપીજી જોડાણ આપવા માટે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 1-2 વર્ષ પહેલા અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનાને ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ અને સફળતા મળી છે, એટલે તેની 3 વર્ષગાંઠ ઉજ્વલા યોજનાનો વ્યાપ વધારવા હેતુથી તેઓ વ્યાપક પ્રચાર કરવા અને તેમનો લાભ મેળવવાની પ્રક્રિયા લોકોને માહિતી કરવા દેશભરમાં એલપીજી પંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દૂરથી લાકડા લાવવાની, છાણા લાકડા શોધવાની એ સલામતી, કારણ કે ટાઈમ વધારે જાય છે, અમે સહેલાઈથી અમારું કામ કરી શકતા નથી. વરદા સુકલદીથ ગામના યુવાનોએ પોલીસ કર્મચારીઓ દ્વારા પરિવારથી છૂટો પડી ગયેલા કિશોરને તેના પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો. ભરૂચ તાલુકાના સુકલતીત ગામ ખાતે ગત મધરાત્રિના સમયે 10-12 વર્ષીય કિશોર ગામમાં ફરતો નજરે પડતા કેટલાક યુવાનો અને આગેવાનો દ્વારા તેનું નામ અને સરનામું પૂછતા તેની ભાષા સમજ નહીં પડતા અંતે સુકલતીત આઉટ પોલીસ મથક હેડ કોન્સ્ટેબલ મોતીભાઈને તેની જાણ કરતા તેઓ તથા ગામના યુવાનો દ્વારા કિશોરના વાલી વારસોની શોધખોળ રાતના જ કરવામાં આવી હતી. તેની શોધખોળ કરતા તેનો ભાઈ તવરા ગામ ખાતેથી મળી આવ્યો હતો અને તેઓ મહારાષ્ટ્રના અંદુરપાર ગામના રહીશ છે અને કિશોર રમતા રમતા ભૂલો પડી જતા સુકલતીત ગામે આવ્યો હતો. પોલીસ કર્મી અને યુવાનોની મહેનતના પગલે કિશોરનો તેના પરિવાર સાથે સુખદ ભેટો થયો હતો. ભરતના કુકડવાળા ગામ ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા દિન નિમિત્તે ગરીબ પરિવારોને મહારાજા ગેસ એજન્સી દ્વારા રાહત દરે એલપીજી રાંધણ ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા હતા. તારીખ 20/4 રોજ ઉજ્વલા યોજનાના કાર્યક્રમ હેઠળ ભરૂચ તાલુકાના કુકરવાડા ગામ ખાતે મહારાજા ગેસ એજન્સી તરફથી સવારે 9 વાગ્યે પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલા ઉજ્વલા યોજના હેઠળ એલપીજી કનેક્શન અને ગરીબ જરૂરતમંદ પરિવારોને આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે શહેર ભાજપા પ્રમુખ મહેન્દ્ર કંસારા તેમજ અતિથિ વિશેષ તરીકે પ્રજ્ઞા વ્યાસ ભરૂચ જિલ્લાના ભાજપના ઉપપ્રમુખના હસ્તે કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપાના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રેરિત કરવી એ કઈ નાનું સુનું કામ નથી. બાકી અધિકારીઓ જે બેઠા હોય દિલ્હીમાં કે ગાંધીનગરમાં આઈએએસ ઓફિસર, એને આ 45 ડિગ્રીની અંદર ગામડાઓમાં ખોંધવા મોકલવા એ કઈ નાનું સુનું કામ નથી. એ સ્ટ્રોંગ રાજકીય શક્તિ હોય, એમની પર સતત દબાણ હોય, મોનિટરિંગ હોય, તો જ આ લોકો આ કામ કરે. નહીં તો અંદર અનેક સમસ્યાઓ બતાવે કે ભાઈ ગામડામાં તો અત્યારે સ્કૂલ છે, પરીક્ષાઓ ચાલતી હશે, ખેડૂતો એમના ખેતીના કામમાં હશે, લગ્ન સરા બહુ છે, હવે જોઈશું પછી દિવાળી પર કાર્યક્રમ કરીશું, આવું બધું ચાલતું જ હોય વહીવટમાં. છતાં પણ ઉપરથી આદેશ આવે કે ભાઈ 20 એપ્રિલે ઉજ્વલા દિવસ ઉજવવાનો એટલે ઉજવવાનો, તમારે કામ કરવાનું એટલે કરવાનું, તમારે આટલા કનેક્શન આપવાના એટલે આપવાના, આ જે કાર્યક્રમ થાય છે એની વિડીયોગ્રાફી કરવાની એટલે કરવાની, અપલોડ કરવાની એટલે કરવાની. કહેવાનો ભાવાર્થ એ છે કે આ ડીજી વર્લ્ડ અને આ જે ડિજિટલ ઇન્ડિયા જે બનાવ્યું છે એનાથી દરેક જગ્યાએ કાર્યક્રમની ગંભીરતા પણ થાય, ખરેખર લાભાર્થી સુધી લાભ પહોંચે અને એ જે લાભ પહોંચે તો જે એમની મૂળ ઈચ્છા છે તો એ ઈચ્છા મુજબનું કામ થાય. આપણે ત્યાં ઘણી બધી યોજનાઓ, લગભગ 84 યોજનાઓ છે અત્યાર સુધીમાં, આ 4 વર્ષમાં કેન્દ્ર સરકારે આપી છે. તમામ યોજનાઓ જો આનું ગણતરી ગણાવું ને તો પેલું વિષ્ણુ સહસ્ત્ર નામ જેવું થાય કે 108 વધારે ભગવાનના નામ છે, 1008 વધારે એના જેવું થાય કે એટલી બધી યોજનાઓ છે કે આપણને એમ લાગે કે આ લોકોએ યોજનાઓ આટલી બધી ઘડી તો કેટલું બધું આની પર રિસર્ચ અને કેટલું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું હશે. ત્યારે આપણી એક સામાન્ય માણસ તરીકે મારી આપ સૌને એક જ વિનંતી છે કે સરકારની કોઈ પણ યોજના હોય
તો એમાં એક તો પહેલા આપણે જિજ્ઞાસા વૃત્તિ કેળવીએ અને એ યોજનામાં ઊંડા ઉતરીને આપણને ક્યાં લાભ મળે છે, આપણા ગામમાં અડોશી પડોશીને ક્યાં લાભ મળે છે, આપણા કોઈ મિત્રોને ક્યાં લાભ મળે છે, અને જો લાભ આપવામાં કોઈ આડખીલી થતો હોય તો એની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આપણે કોઈ પણ જાતનો હેઝિટેશન અનુભવીએ નહીં. કોઈ આનાકાની કે મનમાં કંઈ ડર રાખવાની જરૂર નથી. તમે જ વિચારો, બે દિવસ પહેલા જો છાપામાં વાંચ્યું હોય તો ગાંધીનગરની અંદર જમીન વિકાસ નિગમનો મેનેજિંગ ડિરેક્ટર, એના ડ્રોઅરમાંથી 50-60 લાખ રૂપિયા પકડાયા એસીબીની રેડ પડી તો. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે પહેલા એવું ચાલતું હતું કે કોઈ દિવસ એસીબીની રેડ પેલો તલાટી પકડાય, પેલો નાનો કોઈ કર્મચારી પકડાય, વર્ગ 3-4 નો કોઈ વર્ગ 1 અને 2 ના કર્મચારીઓ પકડાતા નહોતા. જયારે આ સરકારે બિલકુલ ફ્રી હેન્ડ આપેલો છે એસીબીને, કે કોઈ બી પૈસા ખાતો હોય, ગમે એવો મોટો ચમરબંદી હોય, તો એની પર એસીબીની રેડ કરો અને એને અંદર મૂકી દો. એટલે જેથી કરીને આવો ભ્રષ્ટાચાર કરનારા, ખોટું કરનારાઓ બિલકુલ ગભરાઈને જીવે અને બને તો રાજીનામું આપીને ઘેર ચાલ્યા જાય એવા ખરાબ માણસો. આપણે કામ પગાર તમે લો છો સરકારી કર્મચારી તરીકે, તો તમારે એ સરકારી કર્મચારી જે તમને સોંપેલું કામ છે એ નિષ્ઠા અને પ્રમાણિકતાથી તમારે કરવું જોઈએ. કહેવાનો ભાવાર્થ એ છે કે આખા દેશની અંદર એક એવું વાતાવરણ અત્યારે બન્યું છે કે ભાઈ ઈમાનદારીથી જે લોકો કામ કરે છે તો એ લોકોને માટે સૌથી આસાન જીવન છે. જે લોકો ગેરકાનૂની રીતે માલદાર થવા માંગે છે, કોઈનું શોષણ કરવા માંગે છે, તો એને નરેન્દ્રભાઈ છોડવાના નથી, ભાજપની સરકાર છોડવાની નથી. એટલે આજના પ્રસંગે આ જે ઉજ્જવલા સ્કીમ જે છે એનો પણ જે લાભ લે, હું તમામને વિનંતી કરું કે હજુ પણ તમારા ગામમાં જે ભાઈ બહેનો એસસી એસટી અને બીપીએલ કાર્ડવાળા હોય અને એમને જો આ ગેસ કનેક્શન જોઈતું હોય તો મારા જે કેસમાં સાદિકભાઈને સેજામને જાહેરમાં નિમંત્રણ આપ્યું છે કે તમારા ગામમાં એક પણ વ્યક્તિ, એક પણ કુટુંબ, એક પણ બહેન બાકી ન રહેવી જોઈએ, કે દરેકના ઘરમાં ગેસ કનેક્શન હોવું જોઈએ, કે જેથી કરીને જે દેશના વડાપ્રધાનની ઈચ્છા છે કે ભાઈ મારી બહેનોને કોઈ રોગ ના થવો જોઈએ, ગામડાનું અર્થતંત્ર મજબૂત બને, ગામડાનું જે પર્યાવરણ છે તે શુદ્ધ બને, ખોટા ખોટા કોઈ આપણે ઝાડવા કાપી ના લે, એટલે એનાથી બીજી બધી મુશ્કેલીઓ ન આવે, મહિલાઓનું સશક્તિકરણ થાય. આ જે કંઈ 5 બિંદુઓ જણાયા છે તે 5 બિંદુનું યોગ્ય રીતે અમલીકરણ થાય. અને પણ નામ પણ ખૂબ, તેને શરૂઆત પ્રારંભમાં કહ્યું કે ઉજ્જવલા શબ્દ, શબ્દમાં ખૂબ તાકાત છે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર એવું કહે છે કે દરેક નામ એ મંત્રનું સ્વરૂપ ધારણ કરે છે, અને એ જે મંત્ર સ્વરૂપ ઉજ્જવલા નામ, તો આ જ કનેક્શન જ્યારે તમારા ઘરમાં આવશે તો એક ઉજ્જવળ ભવિષ્યનો તમને સંકેત આપશે. તમે ઘરમાં જે કામ કરતા હશો એમાં સમય બચશે, સારી રીતે તમે રસોઈ બનાવી શકશો, તમે એક સુખ ભાવ કરીને કે ભાઈ મારો ઘરવાલો, મારો દીકરો અથવા મારા પિતા એક આ રસોઈ બનાવી હું ખોરાક સારી રીતે બનાવું છું, એ લોકો ખાશે, એમને સદબુદ્ધિ આવશે અને સારા કામો સમાજમાં જઈને કરશે, અને એનાથી કુટુંબનો પણ ઉદ્ધાર થશે, સમાજનો પણ ઉદ્ધાર થશે. એ પ્રકારની જે આ ભાવના છે તે ઉજ્જવલા યોજના થકી આજે આપણે અહીંયા ચરિતાર્થ કરવાની છે. આજના પ્રસંગમાં અમને બોલાવ્યા, અમને બોલવાની તક આપી, અને આ જે સરકારની જે મૂળ ભાવના છે એને પણ આપ સુધી પહોંચાડવાનો અમે નમ્રપણે પ્રયાસ કર્યો છે. આ કોઈ પક્ષનો પ્રચાર નથી, પરંતુ આ જે તફાવત આપણે માપવાનો છે કે ભાઈ અગાઉની સરકારો હતી, આના આ જ એજન્સીઓ હતી, આની આ જ બધું પેટ્રોલિયમ મંત્રાલય ને આનું આ જ બધું માળખું હતું, છતાં પણ લોકો હેરાન થતા હતા, લોકો લાઇનોમાં ઉભા રહેતા હતા. એના બદલે આ સરકારે નીતિગત પરિવર્તનો કર્યા પોલિસીના, અને એને કારણે એના એ જ સાધનો, એના એ જ માણસો, છતાં પણ લોકોને ઘર સુધી લાભ પહોંચે છે. ત્યારે ચોક્કસપણે આપણે એમ માની શકીએ કે આ સરકારની નીતિ સામાન્ય માણસ માટે હિતમાં છે. એટલે આપણે આનો મર્મ સમજીએ. માત્ર આ કાર્યક્રમ તો હમણાં 10 મિનિટમાં પતી જશે, પણ એ કાર્યક્રમ પાછળ જે લોકોની સારી ભાવના છે એ પણ આપણા મનમાં લઈએ. આવનારા દિવસોની અંદર જે કોઈ નર્મદા જિલ્લાના કેવડિયાથી ગરુડેશ્વર સુધી નર્મદા માનવ અધિકાર મંચ દ્વારા મહિલાઓ દ્વારા રેલી યોજીને દુષ્કર્મ પીડિતાઓને ન્યાયની માંગણી કરવામાં આવી હતી. કઠવા ઉનાવના બળાત્કારોને ફાંસીની સજા માંગ સાથે કડુરસર મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. દેશભરમાં ભાજપના રાજમાં વધતા જતા બળાત્કારના કિસ્સાઓના ચિંતાના વિષય બન્યો છે, ત્યારે ખાસ કરીને કઠવાના ઉન્નાવ અને સુરતની માસૂમ બાળા પર બળાત્કારની ઘટનામાં સમગ્ર દેશમાં હલબલી મચી છે. નર્મદામાં તેના ઘર પત્રકા ઉપર અડ્યા છે, જેમાં કઠવા અને ઉન્નાવના બળાત્કારીઓને ફાંસીની સજાની માંગ સાથે કેવડિયાથી ગરુડે સુધી નર્મદા માનવ અધિકાર મંચ દ્વારા મહિલાઓની રેલી કાઢી ગરુડેશ્વર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપો, દેશમાં ગાય સલામત હરણ સલામત પણ દીકરીઓ સલામત કેમ નથી, જેવા નારા અને સૂત્રોચ્ચાર સાથે પોસ્ટર બેનર સાથે રેલી નીકળી હતી. કેવડિયા ગડોદેશની મહિલાઓએ કઠવાના ઉનાવની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી બળાત્કાર અને ફાંસીને માછલે અટકાવવાની માંગણી કરી હતી. તેમના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર કઠવામાં એક 8 વર્ષની મુસ્લિમ આદિવાસી બાળક આસિફ પર તેમજ મંદિર જેવી જગ્યાઓ પર ગોંધી રાખીને બળાત્કાર ગુજાર્યો છે. પોલીસે શોધખોળ કરી બાળકીને બચાવવાને બદલે તેનો ઉપર તેઓ પણ બળાત્કાર ગુજર્યા. હવસકોરો પોતાની કરતૂતો છુપાવા તેને પથ્થરથી મારી નાખી હત્યા કરી હતી. એટલું જ ઓછું હોય તો તે આરોપીઓને બચાવવા કેટલાક કટ્ટરવાડી સંગઠનોએ તિરંગા યાત્રા નીકાળી હતી. ભારતમાં તે શરમજનક બાબત ત્યારે છે કે રાષ્ટ્રસંઘે આ ઘટનાને વખોડી કાઢી છે. મહિલા સશક્તિકરણની વાતો, બેટી બચાવો અભિયાનની વાતોની વિપરીત અસરો જોવા મળી રહી છે. શું ભારતમાં આજની નારી સલામત છે ખરી, તેવા પ્રશ્નો પણ તેમણે કર્યા હતા. આ મામલે તેમણે તાત્કાલિક પગલાં ભરવાની માંગણી પણ કરી હતી. ઉત્તર પ્રદેશની ભાજપ સાંસદ એટલું ગભરાયેલું છે કે તેઓ આરોપી ધારાસભ્યની ધરપકડ કરી શકતા નથી. પીડિતાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હોવાની ઉન્નાવની પીડિત અને તેના પરિવારને સરકાર સુરક્ષા પૂરી પાડે તેવી માંગણી પણ આ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી. નાની નાની છોકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. 9 વર્ષની 13 વર્ષની 12 વર્ષની છોકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. અને જે બળાત્કારી લોકો છે એ સરકારના લોકો છે અને એમને જ્યારે એમના મા બાપો એમને એફઆઈઆર દર્જ કરાવવામાં આવે છે તો એમનો સખત વિરોધ કરે છે અને સરકારી લોકોને સરકાર એને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને આમ જનતાને કોઈ ન્યાય મળતો નથી. એના માટે અમે આ આસિફા અને જે નાની છોકરીઓ સુરતની છોકરી છે, મધ્યપ્રદેશની છોકરી છે, એમને ન્યાય નથી મળ્યો. એના માટે અમે એમને ન્યાય અપાવવા માટે રેલી કરીએ છીએ. કાલ ઉઠીને આજે અત્યારે એ 3 છોકરીઓ પર બળાત્કાર થયા છે. આગળ જતા અમારી છોકરીઓને પણ આવું થશે તો સરકાર એમને સાથ સહકાર, બળાત્કારીઓને સાથ સહકાર આપે છે. આમ જનતાને સાથ સહકાર નથી આપતા તો અમને ન્યાય મળે એના માટે અમે આ રેલી કાઢી છે. ફૂલાબેન મણીલાલ, યુપીના ઉન્નાવમાં, પછી જમ્મુ કાશ્મીરના કઠવામાં, સુરતની જે નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થયો છે, તો આવી શરમજનક ઘટનાને જે બળાત્કારીઓએ જે આવી શરમજનક ઘટનાને અંજામ આપ્યો છે, તો એમાંના મોટા ભાગના બળાત્કારીઓ એ સરકારના જ માણસો છે અને સરકાર એ લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. આજે મોદી સરકાર દીકરી બચાવો, દીકરી ભણાવોનો નારો લઈને ચાલે છે, તો આજે તમે જુઓ કે ક્યાં છે દીકરીની સુરક્ષા, ક્યાં છે દીકરીઓ સુરક્ષિત, નથી નથી દીકરીઓ સુરક્ષિત કે નથી મહિલાઓ સુરક્ષિત. આજે સરકાર દીકરીઓને સુરક્ષા આપવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે અને તેમાં પણ અપરાધીઓને ઉપરથી જે અપરાધીઓ બળાત્કાર કરી રહ્યા છે એમના એમના સરકારના જ માણસો છે, તેમને પાછા બચાવવાનું કોશિશ કરી રહી છે. તો અમે આ દીકરીઓની સુરક્ષા માટે, મહિલાઓની સુરક્ષા માટે આજે અમે આ રેલી દ્વારા અમે સમાજને મેસેજ પહોંચાડવા માંગીએ છીએ, સરકારને મેસેજ પહોંચાડવા માંગીએ છીએ, જે બળાત્કારીઓ છે એમને સખતમાં સખત સજા કરવામાં આવે, એમને ખુલ્લામાં ફાંસી આપવામાં આવે, તો જ આવી બધી ઘટનાઓ બનતી બંધ થશે, તો જ ગુનેગારોને સજા ખરા અર્થમાં સજા મળી એવું કહેવાશે. આવા ગુનેગારોને, આવા બળાત્કારીઓને ખુલ્લામાં ફાંસી આપી દેવી જોઈએ એવી અમારી માંગણી છે. નર્મદા જિલ્લાના ચાલુ વર્ષના નવા અભ્યાસક્રમ સંદર્ભે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો તાલીમ વર્ગની શરૂઆત કરવામાં આવી છે. ચાલુ વર્ષે NCERT દ્વારા વર્ષ જૂન 2018થી પ્રાથમિક શાળાના અમલમાં આવનારા નવા અભ્યાસક્રમ સંદર્ભે શિક્ષકોના નવા અભ્યાસક્રમ મુજબ વિષયવસ્તુની સજ્જતા કેળવવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરેલા રાષ્ટ્રવ્યાપી તાલીમ વર્ગોના ભાગરૂપે નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી તાલીમ વર્ગો ચાલી રહ્યા છે. નર્મદા જિલ્લા કલેક્ટર RS નીનામાએ આજે રાજપીપળાના કલરવ શાળા ખાતેના તાલીમ વર્ગમાં શિક્ષકો વચ્ચે પહોંચીને તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો છે કે નર્મદા જિલ્લાના તમામ 5 તાલુકામાં NCERTના નવા અભ્યાસક્રમો સંદર્ભે ચાલી રહેલા તાલીમ વર્ગોમાં જિલ્લાના ધોરણ 1-8 વિષયના શિક્ષકોના તાલીમ વર્ગમાં ભાગ લઈ રહ્યા છે. જે તે ધોરણી ક્રમશ તાલીમ પૂર્ણ થવાની સાથે સાથે ભાગ લેનાર શિક્ષકોને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર RS નીનામાએ કલરવ શાળા ખાતેના તાલીમ વર્ગના શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે ગત વર્ષે NAS થયેલા સર્વે મુજબ નર્મદા જિલ્લાનું પરિણામ નીચું રહ્યું હતું, ત્યારે હવે જૂન વર્ષ 2000થી નવી અભ્યાસક્રમ બદલાયો છે. તેવા સંજોગોએ શિક્ષકોને નર્મદા જિલ્લાના પરિણામની ટકાવારી ઉંચી આવવાની સાથે સાથે સંતોષકારક રહે તે દિશાના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવા કલેક્ટર નીનામાએ ખાસ ભાર મૂક્યો હતો. નર્મદા જિલ્લા પોલીસ અને નર્મદા સ્પોર્ટ એસોસિએશન દ્વારા જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે
પોલીસ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. પોલીસ સ્વસ્થ તો સમાજ સ્વસ્થ એ સૂત્રને સાથે કરતા નર્મદા પોલીસ અને સ્પોર્ટ્સ એસોસિએશન નર્મદા ઉપક્રમે જીતનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છ પોલીસ સ્વસ્થ પોલીસના સૂત્ર સાથે નર્મદા પોલીસ દ્વારા દર વર્ષે પોલીસ જવાનો અને અધિકારીઓને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડાના જણાવ્યા અનુસાર પોલીસ પોતાના રોજિંદા કાર્ય અને સમાજની સુરક્ષા કાર્ય સતત પોતાની ફરજ નિભાવી હોય છે. પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી બની જાય છે. નર્મદા પોલીસ દ્વારા આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજનને સફળ બનાવવા માટે પહેલ કરી હતી. આજે પોલીસ હેડક્વાર્ટર્સના ડિસ્ટ્રિક્ટ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્મદા જિલ્લાના કલેક્ટર આર એસ નીનામા, કેન્દ્રીય આદિજાતિ આયોગના સદસ્ય હર્ષદભાઈ વસાવા, ધારાસભ્ય નાદોદ પીડી વસાવા, નાદોદ તાલુકા પંચાયતના પ્રમુખ જતીનભાઈ વસાવા ખાસ હાજર હતા. આ કેમ્પમાં નર્મદા પોલીસના કર્મચારીઓ અધિકારીઓ સ્વાસ્થ્યનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. મહિલા આઈએએસ સંગીતાબેને પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે નર્મદા પોલીસ દ્વારા પોલીસ વેલફેર માટે હેલ્થ કેમ્પ કરે છે, જે આવકારદાયક છે. આ આયોજનથી અમારામાં ખુશી છે. તો એએસઆઈ ગોપાલભાઈ પ્રભુભાઈએ પણ આ મામલે આયોજન પોલીસ કર્મચારી માટે આશીર્વાદ સમાન ગણાવ્યું હતું. સુરેન્દ્રનગરમાં મુસ્લિમ સમાજ દ્વારા દેશભરમાં દુષ્કર્મની ઘટનાને બખોડતી મૌન રેલી યોજવામાં આવી હતી. કઠવા, ઉન્નાવ, સુરત, રાજકોટમાં થયેલા નાબાલિકો ઉપરના બળાત્કારના મામલે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના મુસ્લિમ સમાજના રહેબર અને પ્રિય તરીકે સૈયદ હાજી યુસુમિયા બાપુના અધ્યક્ષસ્થાને મૌન રેલી કાઢવામાં આવી હતી. કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું હતું તથા રાજ્ય સરકારના તમામ હથિયારો અને ગુનાગારોને ફાંસીની સજાની માંગણી કરી હતી. હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના મૌન રેલીમાં જોડાયા હતા. મોહનભાઈ પટેલ, હનીફ બાપુ, હાફિઝભાઈ અબ્દુલ રહેમાન તથા તમામ મસ્જિદના ઇમામ સાબો, સુલેમાનભાઈ કુરેશી, સિકંદરભાઈ, હસીમભાઈ જામ, ઇસ્માઇલભાઈ પટેલ, સ્તંભભાઈ પિલુડિયા, મહેબૂબ ખાન વગેરેના આગેવાનો ઉપસ્થિત રહી તેઓ દ્વારા મૌન રેલીની વ્યવસ્થા જાળવણી કરવામાં આવી હતી. સૈયદ યુસુફમિયા બાપુએ રેલી સંબોધન કર્યું હતું. કેન્દ્ર સરકારને રાષ્ટ્રપતિ પાસે ફાંસીની સજાની માંગણી કરી હતી, જેથી કરીને આવનારા દિવસોમાં આવા કોઈ બનાવ ન બને તે માટે સરકારને સલામતીના પગલા માટે તાકીદ કરી હતી. કાનૂનમાં પણ ફેરબદલ કરી દઈને કાયદાઓમાં પણ તમામ બળાત્કારીઓને ફાંસીનો કાયદો અમલમાં લાવે તેવી રજૂઆત તેમણે આવેદનપત્ર આપી કરી હતી. આ સાથે જ આજના હમ ટીવી સમાચાર સમાપ્ત થાય છે. આવતીકાલે નવા સમાચારો અને બનેલ ઘટનાઓ સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.